कोरोना संक्रमण की विदाय हीरा उद्योग में तेजी चमकारो जोवा मळी रह्यो छे। त्यारे छेल्ला एक महीना में अलग अलग डायमंड कंपनी रत्न कलाकारों पगार वधारानी मांग करी रह्या छे। कापोद्रा विस्तार में सवाणी जेम्स तरीके ओळखाता श्रीजी जेम्स 300 करता वधारे रत्न कलाकारों पगार वधारानी मांग साथे कामकाज थी अड़गा रह्या छे। 5 वर्ष से पगार वधारो न थयो होवाथी गांधी चिंतिया मार्गे सतत बीजा दिवसे हड़ताल पर उतरेला रत्न कलाकारों लड़ी लेवाना मूळ में कह्युं हतुं के ज्यां सुधी पगार नहीं वधे त्यां सुधी हड़ताल यथावत रहेशे। सूरतना वराछा कापोद्रा कतारगाम जेवा विस्तारोमां मोटा भागनी डायमंड कंपनीओमां लाखोनी संख्यामां रत्नकलाकारो काम करी रह्या छे। कोरोना संक्रमणना कारणे सूरत शहેરની તમામ ફેક્ટરીઓ બંધ હતી, પરંતુ હવે તે ધીરે ધીરે ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે। રત્નકલાકારોને લોકડાઉન સમયનો પણ પગાર મળ્યો નથી। ઘણા વર્ષોની ડાયમંડ કંપનીના સંચાલકો દ્વારા હીરા કટિંગ અને પોલિશ્ડ કરનારાઓના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો ન કર્યો હોવાનો આક્ષેપ રત્નકલાકારો કરી રહ્યા છે। કોરોના સંક્રમણના લોકડાઉનના સમય બાદ સમગ્ર વિશ્વમાં મંદીની અસર થઈ હતી, પરંતુ હવે ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય બજારો ખુલી રહ્યા છે। ડાયમંડ ઉદ્યોગમાં વિશ્વવ્યાપી તેજી જોવા મળી રહી છે, ત્યારે સુરતના ડાયમંડ કંપનીના સંચાલકોના નફામાં વધારો થઈ રહ્યો છે। સુરતમાં તેજીનો માહોલ હોવા છતાં પણ તેનો લાભ રત્નકલાકારોને ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને રત્નકલાકારોએ ઉમેર્યું હતું કે મંદીમાં પગાર ન મળ્યો અને તેજીમાં પૂરતો ભાવ ન અપાતા અમારી હાલત બંને બાજુથી કફોડી થઈ છે। શ્રીજી જેમ્સમાં કામ કરતા રાકેશ મકવાણાએ જણાવ્યું હતું કે 5 વર્ષે ફેક્ટરીના સંચાલકો દ્વારા પગાર વધારો કરવામાં આવ્યો નથી, જેથી અમારી માંગ છે કે 20% જેટલો પગાર વધારો કરવામાં આવે। અમારી પાસે જાડા હીરાનું કામ લેવામાં આવી રહ્યું છે, પરંતુ તે મુજબનું વેતન આપવામાં આવતું નથી, જેથી અમારે પરિવારના ગુજરાન ચલાવવા પર પ્રશ્ન ઊભો થયો છે। કંપની દ્વારા યોગ્ય નિવેડો ન લાવવામાં આવે તો હડતાલ યથાવત રાખવામાં આવશે। ભાવે સ્ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ હાલની અંદર કાપોદ્રા સ્થિત રવાણી એસ્ટેજમાં 500થી વધારે રત્નકલાકારો અત્યારે હડતાલ ઉપર ઉતરેલા છે, અને એ માંગણી એ છે કે રત્નકલાકારોના ભાવ વધારો કરવામાં આવે, પરંતુ હજી સુધી એ લોકોનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી। ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પોલિશિંગ ડાયમંડની માંગ ખૂબ જ સારી વધી રહી છે, તો એ લોકોને પણ સમયનો લાભ મળે અને એ લોકોને પણ આ જે તેજી છે એનો લાભ મળે એ ઉદ્દેશ્યની સાથે આ લોકોએ અત્યારે હડતાલ ઉપર ઉતરેલા છે। આની પહેલાં પણ અમે સુરત ડાયમંડ એસોસિએશનને જાણ કરી હતી કે ઉદ્યોગની અંદર શાંતિ બની રહે, ઉદ્યોગ શાંતિમય રીતે ચાલે એના માટે તમે ઉદ્યોગકારો સાથે બેઠક કરી અને 20% ભાવની વધારો કરવાની માંગ જે છે એ સંતોષવામાં આવે અને ઉદ્યોગ શાંતિમય રીતે ચાલે, એટલા રત્નકલાકારોને પણ ફાયદો થશે અને ઉદ્યોગકારોને પણ ફાયદો થશે। પરંતુ આ ડાયમંડ એસોસિએશન દ્વારા હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી। આવનારા દિવસોની અંદર જો આ સ્થિતિનું નિર્માણ વારંવાર ના થાય એના માટે ડાયમંડ એસોસિએશને કાંઈ પણ કરવું પડે, અને આ જે રવાણી બ્રધર્સના જે સંચાલકો છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે એમના માટે કારીગરો માટે તમારો પરિવાર છે એમના માટે કાંઈ વિચારી અને આ લોકોની માંગ સંતોષાય છે એ રીતે નક્કર આયોજન સાથે કારીગરો સાથે ચર્ચા કરી અને આ હડતાલ છે એ સમેટાવી લાવી દે એવી અમારી રજૂઆત છે।